રાજકોટના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં આજે સાંજે 5 વાગે વજુભાઈ વાળા ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. આ સમયે રાજ્ય સરકારના મંત્રી રમણલાલ બોરા, સૌરભભાઈ પટેલ, નાનુભાઈ વાનાણી, ગોવિંદભાઈ પટેલ, જયેશભાઈ રાધડિયા સહિતના મંત્રીઓની ફોજ હાજર રહેશે. આ ઉપરાંત ખેલ મહાકુંભમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા 12,000 કરતા વધારે ખેલાડીઓ હાજર રહેશે અને એથ્લેટિક્સ સહિતની જુદી જુદી 23 રમતોમાં ખેલાડીઓ પોતાનું પરફોર્મન્સ દેખાડશે. શાળા કક્ષાની રમતો યોજવામાં આવે, જેની અંદર 2 રમતો યોજવામાં આવે છે, પછી ગ્રામ કક્ષાની 4 રમતો, એના પછી તાલુકા કક્ષાની 8 રમતો, પછી જિલ્લા ડીપી એટલે ડિસ્ટ્રિક્ટ પંચાયત જે સીટ છે, સીટ દીઠ 8 રમતો હોય, જિલ્લા કક્ષાની પછી 13 રમતો, જેની અંદર મહાનગરપાલિકા વિસ્તારના પણ અને નગરપાલિકા વિસ્તારના પણ સમાવેશ થઈ જાય છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડ દીઠ રમતો થાય અને પછી મહાનગરપાલિકા કક્ષાની રમતો થાય અને એમ કુલ કરીને 23 રમતોનો સમાવેશ એની અંદર થાય છે. ખેલ મહાકુંભ અંતર્ગત માધવરાય સિંધિયા ગ્રાઉન્ડમાં કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન લાઇટિંગ અને સ્ટેજ તૈયાર કરાયું છે. રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના હતા, જો કે અનિવાર્ય કારણોસર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે હાજર નહીં રહે. ગ્રામ્ય કક્ષાના જે રમતવીરો છે પાર્ટિસિપેટ કરે અને ઉપર સુધી આવે, નિષ્પક્ષ રીતે એની અંદર એક પ્લેટફોર્મ મળે છે આ લોકોને અને એનાથી ખૂબ ગામ કક્ષાના લોકોને લાભ મળ્યો છે અને ગ્રામ્ય કક્ષાના જે રમતવીરો છે હવે રાજ્ય કક્ષા સુધી રમતમાં પાર્ટિસિપેટ કરે છે અને એ પ્લેટફોર્મથી એને એક માન્યતા પણ મળે છે. રાજ્યમાં જુદી જુદી રમતોને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અને આવા ખેલ મહાકુંભને લીધે છીવાડાના ગામડાના ખેલાડીઓને એક પ્લેટફોર્મ મળે છે. દૂર દૂરના ગામડામાંથી આવતા ખેલાડીઓને પોતાની ટેલેન્ટ દેખાડવાનો આ એક અવસર છે અને આવા આયોજનમાંથી જ કોઈ છીવાડાનો ખેલાડી દેશના સીમાડાઓ સર કરી શકે. ખેલ મહાકુંભમાં ઘણા બધા એવા અતિથિઓ આવે છે અને અહીંયા આવે છે અને અમારો પરફોર્મન્સ જોવે છે, પ્લસ અહીંયા રાજકોટમાં પ્રથમવાર એવું થાય છે કે ખેલ મહાકુંભનું ઓપનિંગ અહીંયા છે, તો અમારા માટે ઘણી ખુશીની વાત છે. ક્રિકેટ સિવાયની પણ ઘણી બધી એવી ગેમ્સ છે જેને બહુ માન પણ મળે છે. ક્રિકેટ સિવાયની ગેમ્સ છે એટલે એ અમારી માટે ગૌરવ જેવી બાબત છે અને પ્લસ પોઈન્ટ આ વખતે ફર્સ્ટ ટાઈમ ખેલ મહાકુંભનું ઓપનિંગ થાય છે રાજકોટમાં, એ અમને બહુ એક સારો એક્સપિરિયન્સ છે અમારો. આપણા દેશમાં ક્રિકેટની રમતનો દબદબો છે, જેના કારણે અન્ય રમતો પ્રત્યે દુર્લક્ષતા સેવવામાં આવે છે અને અન્ય ખેલાડીઓને ક્યાંક અન્યાય થતો જોવા મળે છે, ત્યારે આવા ખેલ મહાકુંભના આયોજનથી અન્ય રમતોને પણ પ્રોત્સાહન મળે છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, VTV રાજકોટ.